નમસ્તે, હું રાવલ રીના તાલુકો બારડોલી જિલ્લો સુરત જેવા સ્પેશિયલ એજ્યુકેટર તરીકે મારી ફરજ બજાવું છું. આજે હું પ્રી વોકેશનલ એક્ટિવિટી કરાવીશ, જેમાં એક ફ્લાવર પોટ બનાવવા. ફ્લાવર પોટ બનાવવા માટે જરૂરી વસ્તુ પહેલા જોઈ લઈએ. તે માટે કલરની જરૂર પડશે, પીછીની જરૂર પડશે. આ રીતે મેં આ કાચની બરણી લીધેલી છે, તમે આનાથી નાની પણ બોટલ લઈ શકો છો. આ રીતે મેં અહીં આ બરણીનો ઉપયોગ કરીશ. આ ચોખા લીધેલા છે. સૌપ્રથમ ફ્લાવર પોટ બનાવવા માટે આપણે ચોખાને જુદા જુદા કલર વાળા કરવાના છે. બરાબર હલાવી અને કલર મિક્સ કરી લેવાનો કે જે ચોખા વ્હાઈટ દેખાય છે દેખાવાના જોઈએ. મેં અહીંયા યલો કલર લીધો છે, તો બધા ચોખા યલો કલરના થઈ જવા જોઈએ. આ રીતે હલાવી મિક્સ કરી જરૂર જણાય ત્યાં તમે પાણીનો પણ થોડો ઉપયોગ કરી શકો છો. ધ્યાન રાખવું કે પાણી વધુ નહીં જોઈએ, એ જ રીતે આ ગ્રીન કલર, આ રેડ, આ બ્લુ, અહીં મેં ચાર કલરના ચોખા લીધેલા છે. તમે પણ કોઈ આનાથી પણ વધારે અલગ અલગ પ્રકારના રંગનો ચોખા બનાવી શકો છો. સૌપ્રથમ ફ્લાવર પોટ બનાવવા માટે આ એની શરૂઆતથી આ જે જરૂર છે ભાત એ મેં તૈયાર. ફ્લાવર પોટ બનાવવા માટે આ કાચની બરણી ઉપર કે તમે બોટલ લીધી હોય તો બોટલ ઉપર સૌપ્રથમ આપણે આને કાચને ઢંકાઈ જાય એ રીતે બ્લેક કલર કરી દેવાનો છે. કલર પતલું નહીં કરતા, નહીં તો એ લાગશે નહીં કાચની બરણી ઉપર. આ રીતે ઘાટ જ કલર બરણી ઉપર કરી દેવાનો છે. બરણી ઉપર બરણી પૂરી કાચની કવર થતી જાય એ રીતે કલર બ્લેક કલરનો કરવાનો છે. કોઈ પણ જગ્યા બાકી ના રહેવી જોઈએ. આ રીતે આખી બરણી બ્લેક કલરથી કરી દેવાની. કલર કર્યા બાદ બરણીને તમે જોશો આ રીતે પૂરી બ્લેક લાગે છે. હવે આને થોડી વાર માટે સુકાવા દેવાનું છે. બરણી સુકાય ત્યાં સુધી આપણે ફ્લાવર પોટ માટેની બીજી પ્રોસેસ કરીશું. તો આ જુદા જુદા જે રંગને આપણે ચોખા કરેલા એ ચોખાને મિક્સ કરી દેવાના છે. આ રીતે મિક્સ કરી લેવાના છે. રેડ કલર છે, આ ગ્રીન કલર, ચાર કલરનું મિશ્રણ કરેલું છે. તમે જુઓ, તમે ઈચ્છો તો બીજા પણ વધારે કલર લઈને ચોખા મિક્સ કરી શકો છો. આ રીતે ચોખાને મિક્સ કરી લેવાના છે. તમે જોશો કે આપણા ચોખા જે હતા વ્હાઈટ એ અહીં એકદમ કલરફુલ લાગે છે. આ જ ચોખાનો આપણે ફ્લાવર પોટ બનાવવા માટે ઉપયોગ કરવાનો છે. એ આપણે આ ફ્લાવર પોટ સુકાય પછી આપણે તેના ઉપર આગળની પ્રોસેસ કરીશું.
રીતે તમે જોશો કે આપણી બરણી સુકાઈને તૈયાર થઈ છે. હવે આગળ આપણે શું કરવું એ હું તમને બતાવું. આપણી આ બરણી ઉપર મેં અહીંયા ફેવિકોલ લીધેલું છે, જેમાં થોડું પાણી રેડી અને લિક્વિડ જેવું કરું છું. આ રીતે આપણી આ સુકાઈ ગયેલી બરણી ઉપર આ રીતે ફેવિકોલ લગાવતા જવાનું. બરણીનો બ્લેક કલર દેખાય નહીં એ રીતે આખી બરણીને આપણે આ રીતે ચોખા લગાવતા તેને કવર કરવાની છે. તમે જોશો કે એકદમ કલરફુલ આપણી બરણી લાગે છે. આ રીતે સરસ મજાનું આપણે ફેવિકોલ લગાવતા જવાનું અને ચોખા ચીપકાવીને બોટલને કવર કરવાનું. તમે જોશો કે એકદમ કલરફુલ આપણી બોટલ. તમે જોશો કે આપણી આ ફ્લાવર પોટ માટેની આ બરણી એકદમ તૈયાર થઈ છે. એકદમ કલરફુલ લાગે છે. આ રીતે આપણે આ ચોખા લગાડ્યા પછી એને થોડી વાર માટે સુકાવા દેવાનું છે. તમે જોશો કે સુકાઈ ગયા બાદ આપણો ફ્લાવર પોટ આ રીતે સુંદર મજાનો તૈયાર થશે. હવે આને આપણે સુશોભિત કરવા માટે તમે નેચરલ ફૂલ યા તો આવા પ્લાસ્ટિકના ફૂલ પણ અંદર ગોઠવી શકો છો. તો આ રીતે સુંદર મજાનો એક ફ્લાવર પોટ તૈયાર થયેલું જોવા મળશે, જે બાળકોને બનાવવામાં પણ આવે છે અને ઘરની સુશોભનમાં પણ આ ખૂબ જ ઉપયોગ થાય છે. અને વેસ્ટમાંથી બેસ્ટ એવો આ સારો એવો ઉપયોગ કરી આ એક ફ્લાવર પોટ બનાવી